નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જોડિયા તાલુકાના હળિયારા ગામે પ્રધાનમંત્રી ગરીબ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયેલ છે, જેના ભાગરૂપે કેશોદના કેવદરા પે સેન્ટર શાળા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 7 ગામના લાભાર્થીઓએ સર ઉપર જુદી જુદી સેવાઓનો લાભ લીધો હતો. બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિતના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસના કારણે વાહન ચાલકો તેમજ લોકો તાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા પશુઓને સત્વરે પાંજરે પૂરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. સેલવાસ નગરપાલિકા કચેરી સામે ગેરકાયદેસર દુકાનોનું ડિમોનિશન કરાયું. ચોટીલામાં સંવેદના દિનની ઉજવણીના ભાગરૂપે સૌને અન્ન સૌને પોષણ અંતર્ગત લાભાર્થીઓને અનાજ કીટનું વિતરણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે બીઆરસી ભવનમાં આજરોજ અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેતપુર નગરપાલિકા દ્વારા બનતા સીસી રોડની નીચી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના આક્ષેપ સાથે નગરપાલિકાના મહિલા સદસ્યએ સીસી રોડના મટીરિયલ મિક્સિંગ પ્લાન ઉપર તપાસ કરી હતી અને અનેક આક્ષેપો કર્યા હતા. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા. રાજપીપળા નિવાસી વસાવા પરિવારના બીએસએફ જવાન દિનેશભાઈ વસાવા રાજપીપળા પરત ફરતા જવાનનું વાગતે ગાતે ભવ્ય સ્વાગત કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગળ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસને લઈને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ સોપર રોડ ઉપર ટ્રેક્ટર ટોલી સાથે પલટી ખાઈ ગયું હતું, તો ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વીએસ રાવલ પીટીસી કોલેજ સંકુલ ખાતે અનુત્સવ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય પૂર્વ મંત્રી સહિત મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે, તો રખડતી ગાયોને લઈને રોજબરોજના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુમકરણ નિંદ્રામાં હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. બીજી લહેરની ભવિષ્ય કરનાર એક્સપ્રેસ દેશમાં 3 ઓક્ટોબરમાં પિકઅપ પકડશે. ગુજરાતના વેપારીએ તૈયાર કરી શુદ્ધ સોના અને ચાંદીની રાખડી. અમદાવાદમાં વેક્સિન લેવા મહિલા રાતના 3 વાગ્યાથી બાળકને લઈને સેન્ટર બહાર બેઠી. રૂફટોપ સોલર કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોને ગુજરાત મોડેલ અનુસરવા કહ્યું, સૌરભ પટેલ. ૩ લાખ વિદ્યાર્થીઓનો ખાનગીથી સરકારી શાળામાં પ્રવેશ, શિક્ષણની ક્વોલિટી જણાવે છે સીએમ. સીબીએસઈ બોર્ડ 10મા ધોરણનું પરિણામ જાહેર, 99.4% પાસ.
તાલિબાન માટે કાળ બની અફઘાન સેના બોમ્બમારો કરીને એક જ દિવસમાં 77 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિપક્ષનો વિરોધ. રાહુલ ગાંધીની આગેવાનીમાં સાયકલ લઈને સંસદ પહોંચ્યા. જમ્મુ કાશ્મીરમાં બાદીપોરામાં અથડામણ. સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.